અને હવે વાત કરીશું ચૂંટણીના ચગડોળની. દિલ્હીમાં બે દિવસ હાઈકમાન્ડ સાથે બેઠક બાદ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ કહ્યું છે કે 43 ધારાસભ્યો માટે ચિંતાનો કોઈ જ વિષય નથી, આ તમામ ધારાસભ્યો જીતે તેવા છે. ભરતસિંહે સ્પષ્ટતા કરી છે કે બે ટર્મ ચૂંટણી હારેલા તેમજ 20,000 મતે હારેલાને પણ મળી શકે છે વિધાનસભાની ટિકિટ. આ ઉપરાંત 70 વર્ષથી વધુ ઉંમરના મુરતિયાઓને પણ પસંદગી થઈ શકે છે આ વખતની વિધાનસભા ચૂંટણીમાં. ચાલીસ ધારાસભ્યોને માટે કોઈ ચિંતાનો વિષય નથી, કારણ કે એ જીતે એવા જ છે, એટલે એમને માટે કંઈ ચિંતા કરવા જેવી કોઈ વાત નથી. કોઈ ક્રાઇટેરિયા નક્કી નથી કર્યા કે 70 વર્ષના કે કંઈ 2 ચૂંટણી હારેલા કે 20,000 વોટથી હારેલા, આવી કોઈ બાબત પર કોઈ નિર્ણય કરવામાં આવ્યો નથી. આ અંગે વાતચીત કરવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે ન્યૂઝરૂમમાંથી અમારા સહયોગી પ્રણવ પટેલ. જી પ્રણવ, કોંગ્રેસે હવે ફેરવી તોડ્યું હોય તેવું દેખાઈ રહ્યું છે. 43 ટિકિટ પાકી છે, પરંતુ પહેલા કહેવામાં આવ્યું હતું કે જે ધારાસભ્ય ચૂંટણી હાર્યા હશે તેઓને ફરી રિપીટ કરવામાં નહીં આવે, તેઓને ફરી ટિકિટ આપવામાં નહીં આવે, પરંતુ હવે આ ચિત્ર કંઈક અલગ દેખાઈ રહ્યું છે કોંગ્રેસનું. સંધ્યા, ચોક્કસ. 2 દિવસની જે મેરેથોન બેઠકો થઈ હતી દિલ્હી ખાતે, ત્યારબાદ આ એક નિવેદન છે પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીનું. ઘણું બધું મહત્વનું છે, ઉમેદવારોના નામો જાહેર નથી થયા તે પહેલાં આ પ્રકારનું એક નિવેદન છે. તે 43 ધારાસભ્યો જેને રિપીટ કરવાની વાત છે તેના ઉપર એક પ્રશ્નાર્થ લાગી ગયો છે. રિપીટ થશે કે નહીં થાય તે એક સવાલ થયેલો છે. સાથે જ બીજો એક મોટો સવાલનો જવાબ પ્રદેશ પ્રમુખે આપ્યો છે કે 2 ટર્મ હારેલા અને 20,000થી પણ વધુ જે હારેલા જે ઉમેદવારો હતા જે ગત ચૂંટણીઓમાં, તેઓને ટિકિટ નહીં અપાય, આ તે પ્રકારનું નિવેદન ખુદ પ્રદેશ પ્રમુખ સોલંકીએ થોડા સમય પહેલા આપ્યું હતું. જ્યારે ગુજરાત કોંગ્રેસના પ્રભારી ગુરદાસ કામત હતા તે સમયે આ પ્રકારની એક ટર્મ એન્ડ કન્ડિશન, જે માપદંડ છે તે નક્કી કરાયા હતા કે 2 ટર્મ અને 20,000થી મતથી જે હારેલા હોય તેઓને ટિકિટ નહીં આપવામાં આવે. પરંતુ ફરી એક વખત જે 2 દિવસની મેરેથોન બેઠકો થઈ હતી અને ક્યાંક વિરોધનો વંટોળ કોંગ્રેસ પણ ન ઉભો થાય તેને લઈને આ પ્રકારનો એક આગમચેતીના પગલા રૂપે આ નિર્ણય લેવાયો તેવું લાગી રહ્યું છે. તેને લઈને જ તમામ માપદંડો ઉપર છે તેના ઉપર પડદો નીકળી ગયો છે, અને સાથે જ 70 વર્ષની ઉંમરવાળી જે વાત હતી તે પણ દૂર કરવામાં આવી છે. જે માપદંડો નક્કી કર્યા હતા પ્રદેશ કોંગ્રેસના આલા નેતાઓએ તે જ તેઓએ દૂર કર્યા છે, તે પોતાના શબ્દો અને પોતાના જવાબોથી જ ક્યાંક ને ક્યાંક ફરી રહ્યા છે તેવું લાગી રહ્યું છે. તેને લઈને જ અને સાથે જ 43 ધારાસભ્યો જે અહેમદ પટેલને જે રાજ્યસભા ચૂંટણીમાં જીતવા માટે સૌથી મહત્વનો જેને ફાળો ભજવ્યો હતો તેવા 43 ધારાસભ્યોને રિપીટ કરવાની ખુદ અહેમદ પટેલે જાહેરાત કરી હતી અને કહ્યું હતું કે આ તમામ લોકોને જીતના માટેની જે કોશિશ અને જે પ્રયાસ છે તે અહેમદ પટેલ ખુદ કરશે અને પ્રદેશ કોંગ્રેસ અને દિલ્હી કોંગ્રેસના નેતાઓ કરશે. પરંતુ ફરી એક વખત 43 ધારાસભ્યો ઉપર એક લટકતી તલવાર જેવું બની રહ્યું છે. પરંતુ 2 ટર્મ જે હારેલા હોય અને જે 20,000 મતથી જે હારેલા હોય તેઓની જે ક્રાઇટેરિયા છે તે દૂર કર્યા છે. આ મહત્વપૂર્ણ નિવેદન પ્રદેશ પ્રમુખ ભરત સોલંકીનું છે. જ્યારે તેઓ એરપોર્ટ ઉપર આવ્યા હતા ત્યારે આ પત્રકારો સાથે વાતચીત કરવામાં તેઓ કહ્યું હતું કે આ પ્રકારનો જે નિર્ણય છે દિલ્હી હાઈકમાન્ડે લીધો છે. 2 દિવસની જે મેરેથોન બેઠકો થઈ હતી દિલ્હી ખાતે તેમાં પ્રદેશના પ્રભારી બીજા અન્ય જે નેતાઓ છે તેની બેઠકમાં આ નિર્ણય લેવાયો છે. જી પ્રણવ, આને એ રીતે પણ ગણી શકાય, કારણ કે એક તરફ કોંગ્રેસ તરફ રાજ્યમાં જે વાતાવરણ થઈ રહ્યું છે અને બીજી તરફ કોંગ્રેસમાં ડેમેજ ન થાય તે માટે આ નિવેદનને હવે ફેરવી તોડ્યું છે, અને કોંગ્રેસમાં જે કહેવામાં આવતું હતું કે કોંગ્રેસ સંગઠિત નથી, તો આ નિવેદનથી હવે એ સંગઠન મજબૂત બનશે, કોંગ્રેસનું કાર્યકર્તાઓમાં જોશ વધશે. ચોક્કસ, જે રીતે 182 બેઠકો છે વિધાનસભાની તેની સામે 1500 દાવેદારો 1500 મૂર્તિયાઓ કોંગ્રેસમાં તૈયાર છે 182 વિધાનસભા બેઠકો પર પોતાની દાવેદારી કરવા માટે, ત્યારે તેમાંથી જે કેટલાક ક્રાઇટેરિયા આવતા હતા તેને દૂર કરવાનો પ્રયાસ પ્રદેશના હાઈકમાન્ડ અને દિલ્હી હાઈકમાન્ડ નેતાઓએ કર્યો હતો. પરંતુ જે રીતે મેરેથોન બેઠકો થઈને જે રીતે ડેમેજ કંટ્રોલ અને જે ડેમેજ પાર્ટીને ન થાય એક વે કોંગ્રેસ તરફ બની છે તેવું પ્રદેશના નેતાઓનું કહેવું છે, ત્યારે તેનેથી દૂર ન જાય કોંગ્રેસના કાર્યકર્તાઓ અને કોંગ્રેસના જે કમિટમેન્ટ વોટરો છે તેને લઈને આ પ્રકારનો નિર્ણય કરાયો હોય તેવું હાલ રાજકીય સૂત્રો માની રહ્યા છે. તેને લઈને જ તમામ જે માપદંડો છે તે દૂર કરાયા છે. માત્ર એક જ માપદંડ રખાયો છે કે જે વ્યક્તિ હોય, જે જીતનો દાવેદાર હોય, જીતી શકતો હોય પોતાની વિધાનસભા કોન્સ્ટિટ્યુટ બેઠકની અંદર, તે વ્યક્તિને ટિકિટ અપાશે. તેમાં મહિલા હોય, યુથ હોય, પછી કોઈ એજ્યુકેશન એજ્યુકેટેડ હોય, આ તમામ લોકોનો સમાવેશ કરીને ક્યાંક ને ક્યાંક કરવામાં આવશે. અને સાથે જ
ટૂંક સમયમાં સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળશે, તેમાં જે નામો છે તેઓનું નામો ફાઇનલ થશે, ત્રણ તબક્કામાં ઉમેદવારોની યાદી કરાશે અને જે જાણકાર સૂત્રો માહિતી આપી છે તે પ્રમાણે જ્યારે ઇલેક્શન જાહેર થશે ત્યારે જ નામો અપાશે. જે વાત થઈ રહી હતી કે નામો પહેલા જાહેર કરાશે, પરંતુ કોંગ્રેસ પોતાના નામો જાહેર નહીં કરે. કોંગ્રેસ પોતાના નામો ઇલેક્શન જાહેર થયા પછી જ પોતાની જે ઉમેદવારોની લિસ્ટ છે તે જાહેર કરશે. 43 ધારાસભ્યોના નામ પણ હજુ જાહેર નહીં કરે, તે પણ જો અસમંજસ સ્થિતિમાં કોંગ્રેસ પાર્ટી મુકાઈ છે, તેના નામ જાહેર કરવા કે ન કરવા, પેલો તબક્કો જાહેર કરવો કે ન કરવો, એ તમામ પર અસમંજસ સ્થિતિમાં છે. તેને લઈને જ તમામ જે માપદંડો છે તે દૂર કરી દીધા છે. ટૂંક સમયની અંદર સ્ક્રીનિંગ કમિટીની બેઠક મળશે, સ્ક્રીનિંગ કમિટીની બેઠકની અંદર જે નિર્ણય લેવાશે તે આખરી નિર્ણય માનવામાં આવશે. તેથી 43 ધારાસભ્યોને ટિકિટ આપી ન આપી, યથાવત રાખવા કે પછી જે તમામ જે માપદંડો નક્કી કરાયા છે તે માપદંડો કઈ રીતે અમલ કરવો તે તમામ સ્ક્રીનિંગ કમિટી ઉપર છોડી દેવામાં આવ્યું છે.